ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા નવા વર્ષને લઈને રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાલનપુર, પાટિયા અને નાનપુરા ખાતે સિંધી સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી, જેમાં સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા. સિંધી લોકોના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના મંદિરો ખાતે ભક્તોની ભીડ જામી હતી અને નવું વર્ષ મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સિંધી સમાજના આગેવાન અનિલ ગોપાલાણાએ કહ્યું કે ઝૂલેલાલ મંદિર સહિત અગ્રસેન ભવન ખાતે જ્યોત પ્રજ્વલિત કરાય છે, દિવાની જ પૂજા કરવામાં આવે છે. સાંજના સમયે નાનપુરા ઓડી ખાતે વિસર્જન કરવામાં આવશે, ઝાંખીઓનું આયોજન કરવામાં આવે છે, સિંધિયત વિશે અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. આજે ચેટીચાંદના અવસરે સમગ્ર દેશવાસી, ગુજરાતવાસી અને સુરત સમાજના, સુરતમાં સિંધી સમાજના દરેક ભાઈઓ અને બહેનોને ચેટીચાંદની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અમારા સિંધી સમાજનું નવું વર્ષ ગણવામાં આવે છે. આજે આમ તો ગુડી પડવો, પણ અમે હિન્દુ ધર્મ પ્રમાણે આજે નવ વર્ષ તરીકે આપણે ઉજવવામાં આવે છે. આ દરમિયાન સુરત ખાતે રામનગર સ્થિત ઝૂલેલાલ મંદિર ખાતે અને અગ્રસેન ભવન ખાતે બે અલગ અલગ જગ્યાએ જ્યોતનું પ્રજ્વલિત કરવામાં આવે છે. જ્યોત એટલે અમે એક દીવો પ્રગટાવીએ છીએ અને દીવાની જ અમે લોકો પૂજા કરતા હોઈએ છીએ, અને બંને જગ્યાએ દીપ પ્રજ્વલિત કરીને એની પૂજા અર્ચના કરીને સાંજના સમયે અગ્રસેન ભવનથી નાનપુરા નાવડી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવે છે અને ઝૂલેલાલ મંદિર ખાતેથી સરઘસ રૂપે અલગ અલગ ઝાંકીઓ કાઢીને જાંગીપુરા ખાતે વિસર્જન કરવામાં છે. આખા દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો, અલગ અલગ સત્સંગ, અલગ અલગ ભજન મંડળીઓ એ સિંધી સમાજને કેવી રીતે વધુમાં વધુ આગળ લઈ જઈ શકાય અને અમારે સિંધિયત કેવી રીતે જીવત રહી, સિંધી બાળકોમાં કેવી રીતે સિંધિયત શું છે, સિંધી ભાષા શું છે, સિંધીનું જ્ઞાન શું છે એનું અવેરનેસ આવે એની માટે પ્રયત્ન કરીને અલગ અલગ કાર્યક્રમ રાખીએ છીએ. ને આ સમયે ફરીથી બધા દરેકને શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જી, રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે આ વખતે એક વિશેષતા એવી છે કે સતત ચાર દિવસથી અલગ અલગ પ્રોગ્રામ કરવામાં છે. રોજ રાતના 9:30 થી ગઈકાલે જ સવારે 5 વાગ્યા સુધી ભજન ચાલતા હતા, ને આ વખતે પહેલી વખત એવું છે કે રામનગરમાં 5 દિવસ કાર્યક્રમ કર્યા છે અને દરેક સિંધી સમાજ આમાં ઉમટી પડે છે. ને આજે રાત સુધીમાં, વિસર્જન સુધીમાં લગભગ 15,000 માણસો અહીંયા દર્શનાર્થે આવશે અને ભંડારામાં ભાગ લેશે.